नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आ पाठनो साहित्य प्रकार है हास्य निबंध। आ हास्य निबंधनी अंदर लेखके आपने गंदगी अंगेनी मनोवृत्ति ने हास्य शैली में रजू करे छे। सानी बात करी छे तो कि आपड़ा भारत देश नी अंदर चारे बाजू जे गंदगी छे ए गंदगी ने लेखके हास्यना रूप में हास्यनी शैली में रजू करे छे। लेखक छे बकुल त्रिपाठी। એમનો જન્મ થયો છે 26/11/1928માં અને અવસાન થયું છે 31/8/2006। બકુલ ત્રિપાઠીનું પૂરું નામ છે બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી। તેમનો જન્મ થયો છે નડિયાદમાં અને તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક છે। શું કહે છે? પ્રથમ હરોળ, હરોળ એટલે કે પહેલી જ લાઇનમાં બેસતા હાસ્ય સર્જક છે। તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું અને સચરાચર સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન હૈયું ખોલીને હસીએ ગોવિંદે માંડી ગોઠડી એ તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે। દૂરદર્શન પર પણ એમનો કાર્યક્રમ આવતો ગપસપ, જે લોકોને ખૂબ પ્રિય હતો અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી એમને એનાયત કરવામાં આવ્યા હતા। આપણો જે હાસ્ય નિબંધ છે એ લેખકે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રીમાંથી એમનું જે પુસ્તક છે એમાંથી આ નિબંધ લેવામાં આવ્યો છે। આ નિબંધની અંદર લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની જે માનસિકતા છે એના પર કટાક્ષ કર્યો છે। અહીં લેખકે કેળાની છાલ, નારિયેળના છોતરા અને કેરીના ગોટલાના ઉદાહરણો આપીને લોકોનું સ્વચ્છતા પ્રત્યેનું બેજવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતા પર વ્યંગ્ય કર્યો છે। આજે ભારત દેશમાં લોકોએ ભારતીય સંસ્કૃતિને ભૂલીને એક નવી જ સંસ્કૃતિ અપનાવી છે અને તે છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। શું કહે છે કે લેખક કહેવા માંગે છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે આપણા ભારતના લોકો ભૂલી ગયા છે અને એણે એક નવી જ સંસ્કૃતિ હવે અપનાવી છે અને એ છે છાલ છોતરા અને ગોટલા। લોકોએ ચારે બાજુ એટલી ગંદકી ફેલાવી છે કે પવિત્ર મંદિરોની આસપાસના વિસ્તારો પણ સ્વચ્છ રહ્યા નથી। માટે લેખકે આ ગંદકી અંગેની મનોવૃત્તિને એક હળવી હાસ્ય શૈલીમાં રજૂ કરે છે। ચાલો આપણે આ પાઠને જોઈએ આગળ। આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ છે। રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ છે। રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે। શું કહે છે? આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ કઈ છે? તો કે વેદ, પુરાણો અને ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે। પણ એ તો બહુ પુરાણી વાત, પુરાણી એટલે કે બહુ જૂની વાત છે, પ્રાચીન વાત છે। આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। શું વાત કરે છે? આ જે આપણી સંસ્કૃતિ છે રામાયણ, મહાભારત, ભાગવત, એ તો એક જૂની વાત છે, પુરાણી છે, પરંતુ આજે તો એક નવી જ સંસ્કૃતિ આપણા ભારતવાસીઓએ અપનાવી છે ને એ છે છાલ છોતરા અને ગોટલા। પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે, પુરાણા મંદિરો, સ્થાપત્ય, સ્તૂપો, પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। શું કહે છે? પેલી મહાન સંસ્કૃતિના અવશેષ એટલે કે એમના બાકી રહેલા ભાગો આપણને જોવા મળે છે, પણ પછી વાત કરે છે કે એ ભાગોને આપણે જોઈએ એ પહેલાં તો કોણ એને ઢાંકી દે છે? તો કે આપણી નવી સંસ્કૃતિને। આપણી નવી સંસ્કૃતિ કઈ છે? તો કે છાલ છોતરા અને ગોટલા। અરે, પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્ય, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે। શું કહે છે? પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્ય અને સ્તૂપો, સ્તૂપો એટલે ભગવાન બુદ્ધના અવશેષોની વાત કરેલી છે, ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા, બતાજા, નોબનો નો સંસ્કૃતિના પ્રતીકો। શું કહે છે? આજની આપણી કેવી સંસ્કૃતિ છવાઈ ગઈ છે? તો કે તાજા। કઈ છવાઈ ગઈ છે? તો કે તાજા, બતાજા એટલે કે તદ્દન તાજું, નો બનો એટલે નૂતન એટલે કે નવી જ સંસ્કૃતિના પ્રતીકોએ ઢાંકી દીધી છે ને એ છે છાલ છોતરા અને ગોટલા।
खरेखर तमने अपना यात्राधामों में पण शिल्पो मूर्तिओ धर्म प्रतीकोनी आसपास नारियरना छोतरा वेरायेला देखाशे। शुं कहे छे के खरेखर तमे जोजो अपना यात्राधामों जे छे त्यां ध्यानथी जोजो तो के शिल्पो मूर्तिओ अने धर्म प्रतीको जे छे एनी आसपास पण आपणे शुं जोवा मळे छे तो के नारियरना छोतरा। આપણી જે મંદિરોમાં આપણે જઈએ તો આજુબાજુમાં નાળિયેરના છોતરા વેરાયેલા આપણને જોવા મળે છે। એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે। આપણા ધર્મસ્થાનોએ અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે। આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે। આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ। જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં અહીંયા લેખક કટાક્ષ કરે છે, એ દ્વારા આપણે સમજાવે છે કે પવિત્ર જે સ્થાનો છે, જે યાત્રાધામો છે, ત્યાં આપણને ચારે બાજુ નાળિયેરના છોતરા જોવા મળે છે। બીજી બાજુ જોઈએ તો કેળા છે, પવિત્ર ફળ છે, આપણે ઉપવાસમાં પણ એ ફળ ખાઈએ છીએ, પણ એની છાલો આપણે ઠેક ઠેકાણે જોવા મળે છે, ચારે બાજુ એ છાલો હોય છે। ત્યાર પછીની વાત કરે છે કે આમ્રફળ એટલે કે કેરીની વાત કરે છે। આ કેરી છે એ ખૂબ મૂલ્યવાન છે, ફ્રૂટનો રાજા, ફળનો રાજા ગણવામાં આવે છે, અને એ ભગવાને આપણા દેશમાં આપ્યા છે આંબા। તો આંબા આપણને આપ્યા છે એટલે આપણે ભગવાનને આભારી છે, કટાક્ષ કરે છે કે આભારવશ થઈને એ ગોટલા તો આપણે પાછા કોને આપીએ છીએ, તો કે પ્રભુને, જ્યાં જોઈએ ત્યાં છાલ છોતરા અને ગોટલા જ રખડતા હોય છે। એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, લેખક શું કહે છે। એટલા માટે જ હું કહું છું એમ કે આપણી આ નવી સંસ્કૃતિ કઈ છે, તો કે છાલ છોતરા અને ગોટલા। શા માટે લેખકને એવું લાગે છે કે છાલ છોતરા અને ગોટલા આપણી નવી સંસ્કૃતિ છે, તો કે જ્યાં જોઈએ ત્યાં બધે જ આ વસ્તુ જોડા જોવા મળે છે, અને એટલા માટે આપણી આ નવી સંસ્કૃતિ લેખક બતાવે છે કે નવી સંસ્કૃતિ આપણી છાલ છોતરા અને ગોટલા છે। અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે। શું કહે છે કે અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે, ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ જોઈ છે જૂના જૂની આપણી જે સંસ્કૃતિ છે એના પ્રતીકો કે એની ચિહ્નો એની યાદી ક્યાંક ક્યાંક જ જોવા મળે છે આપણને। ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ને ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક। પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાંય નથી, ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા। શું કહે છે લેખક અહીંયા ફરીથી કટાક્ષ કરે છે આપણી સમક્ષ, એ બતાવે છે કે આપણી જૂની સંસ્કૃતિ તો ક્યાંક ક્યાંક જ દેખાય, ક્યાં સોમનાથ છે, ક્યાં દ્વારકા છે, ક્યાં અંબાજી છે, ક્યાં ડાકોર છે, એ બધા છૂટા છવાયા ક્યાંક ક્યાંક અલગ અલગ છે એમ। પરંતુ આપણી નવી સંસ્કૃતિની તો વાત જ અલગ છે એમ, આપણી આ જે નૂતન સંસ્કૃતિ છે એ તો એવી સંસ્કૃતિ બીજે ક્યાંય જોવા ન મળે, અને એટલા માટે જ તમે જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ તમને ચારે બાજુ જુઓ બધે જ તમને છાલ છોતરા અને ગોટલા જોવા મળે, એટલે ગંદકી તરફ આપણું ધ્યાન દોરે છે લેખક આ વાત ઉપરથી, આપણી આ નવી સંસ્કૃતિ ઉપરથી, કે જૂની સંસ્કૃતિ જે છે તો ક્યાંક જ જોવા મળે, પણ આ ગંદકી તો ચારે બાજુ આપણને જોવા મળે, જે બાજુ નજર કરીએ ત્યાં છાલ છોતરા અને ગોટલા કંઈક તો પડેલું હોય જ છે। એમાં સૌથી પવિત્ર છે ગોટલા। આખો ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ। શું કહે છે, સૌથી વધારે અને સૌથી પવિત્ર કોઈને ગણ્યા હોય તો એ શું છે, ગોટલા, એટલે કે કેરી આપણે ખાઈએ છીએ અને એના જે ગોટલા છે એ ચારે બાજુ રખડતા હોય છે। આખો ગ્રીષ્મનો સમય, ગ્રીષ્મનો એટલે કે આખો જ ઉનાળો આપણી ગલીઓ, શેરીઓને, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ, એટલે કે આખો જ ઉનાળાનો સમય આપણે શેરીઓમાં, માર્ગોમાં, રસ્તાઓમાં, ગલીઓમાં ચારે બાજુ ગોટલાથી સુશોભિત કરવામાં ગાળીએ છીએ, ચારે બાજુ ગોટલા જ ઉઠતા હોય છે એમ। આપણે ઉધાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ,
પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને, આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે, ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ કરી, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ કરી. લેખક અહીંયા કટાક્ષમાં બોલે છે, કે છે કે આપણે તો ખૂબ ઉધાર છીએ, એમ વાત કરે છે, ખૂબ ઉધાર છે. એટલા માટે જ આપણે શું કરીએ છીએ તો કે કેરીનો રસ આપણે ખાઈએ છીએ, અને કેરીનો રસ કરતાં પણ ગોટલા વજનદાર હોય છે, એટલા માટે એને આપણે સમાજને અર્પણ કરી દઈએ છીએ. સમાજને એટલે ચારે બાજુ આપણે એને નાખી દઈએ છીએ. અને આમ ખુલ્લામાં નાખેલા ગોટલા જેને ભોજન કરવું હોય, એટલે એ ગોટલામાંથી જેને ખાવું હોય બધા જ એમાં આવી શકે છે. ઘણું ખરું તો ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય. ગૌ માતા એટલે કે ગાય માતાની વાત કરે છે. ગાય માતા પણ પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા, કે છે આપણે માટે તો શું આપણી માતા શું ગાય માતા, અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ કરીએ, એટલે કે માનપૂર્વક એને આપીએ આપણી માતાને, અને બાકીની અડધી કેરી એટલે કે ગોટલા એ આપણે કોને અર્પણ કરીએ છીએ, ગૌ માતાને એટલે કે ગાય માતાને અર્પણ કરીએ છીએ. ચાલો હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.